પાલનપુર તાલુકાના ગઢ અને મંડાણામાંથી પસાર થતી લડબી નદીના કારણે ચોમાસામાં વધુ વરસાદના કારણે પૂર આવતા આ નદીના કાંઠે આવેલા ગામોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બને છે અને તેનું કારણ લડબી નદી છે। લડબી નદીમાં ઝાડી અને ઝાંખરા ઉગી જવાના લીધે આ નદીમાં જ્યારે વધુ વરસાદ પડે ત્યારે પૂરની સ્થિતિ નિર્માણ પામે છે અને નદીમાં પાણીનો પ્રવાહ આ ઝાડીઓના લીધે અવરોધાઈ જતો હોય છે। તેના લીધે આ નદીના કાંઠે આવેલા ગામોમાં વરસાદી પાણી ઘૂસી જાય છે અને તેના લીધે લોકોને મુશ્કેલીમાં મુકાવવાની નોબત આવે છે। અગાઉ 2017માં બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂરથી ગઢ અને મડાણા ગામના 3 લોકોના મોત નિપજ્યા હતા અને તે સમયે આ નદીના કાંઠે આવેલા લગભગ 200 ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। લડબી નદી જે કરજોડાથી પાલનપુર, આકેસણ, ગઢ, મડાણા, તાલેપુરા ગામોમાંથી પસાર થઈને ખારી નદીમાં ભળી જાય છે। આ નદીમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ સફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ તે કામ માત્ર 1 કિલોમીટર સુધી એટલે કે આકેસણ ગામ સુધી જ થયું હતું। અત્યારે આકેસણ ગામમાં તેની કામગીરી ચાલુ છે, જે તાલેપુરા સુધી ચાલશે। આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાના લીધે આ કામ ક્યારે પૂરું થશે તે મોટો પ્રશ્ન છે। ગઢ અને મડાણામાં આગળથી આવતા પાણીને કારણે પૂર આવે છે, જેને લઈ ગઢ વિસ્તારના ભાજપના સક્રિય આગેવાન ગોવિંદભાઈ બુટકાએ આ કામ હાલમાં ગઢ અને મડાણામાં ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે। ચોમાસા દરમિયાન જો ગઢ અને મડાણામાં તેની સફાઈ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ પ્રશ્ન અંગે ગઢ ગ્રામ પંચાયતે ભંડોળનો અભાવ જણાવીને હાથ ઊંચા કરી દીધા છે। ત્યારે એકવાર ફરી હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ભૂતકાળની જેમ આ વર્ષે પણ કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ગઢના સક્રિય રાજકીય આગેવાન ગોવિંદભાઈ બુટકાએ લડબી નદીની સફાઈ માટે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હાલ જો વાત કરવામાં આવે તો હાલ જે આ પાલનપુર તાલુકાના ગઢ ગામની અંદર આવેલ આ લડબી નદીનો જે પટ છે આપ જે જોઈ રહ્યા છો તે, આ લડબી નદીની જો વાત કરવામાં આવે તો પાલનપુરના કરજોડાથી પાલનપુર થઈ અને નીકળતી આ લડબી નદી ગઢ મડાણા તેમજ આગળ તાલેપુરાથી ખારી નદીમાં ભળી જાય છે। અને વાત કરવામાં આવે આ લડબી નદીની તો ગઢ તેમજ મડાણાની અંદર આ જે લડબી નદીનો પડ છે બિલકુલ જોવા મળતો નથી અને જાડી ઝાંખર જેવા જે અહીંયા ઉગી ગયા છે। ચોમાસાની અંદર અહીંયા વારંવાર પૂર પણ આવે છે। 2007ની અંદર પણ આ લડબી નદીની અંદર પૂર આવવાથી 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, તેમજ છેલ્લે 2017ની અંદર પણ આ નદીમાં પૂર આવવાથી લગભગ 150 થી 200 ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા। આમ હાલ વાત કરીએ આ લડબી નદીની તો લડબી નદીની અંદર બિલકુલ સફાઈ જોવા મળતી નથી અને હવે ચોમાસાની વિધિવત શરૂઆત થવાની પણ તૈયારી છે, ત્યારે તેને લઈને તંત્ર દ્વારા પણ આ લડબી નદીની સફાઈ કરવામાં આવે એવું ગ્રામજનો હાલ ઈચ્છી રહ્યા છે। આપણે વાત કરીશું હાલ ગઢ ગામના જે સરપંચ છે વસંતભાઈ રાઠોડ, કે તેમને જ પૂછીશું કે ગઈ સાલ આ લડબી નદીની સફાઈ કરવામાં આવી હતી, સરકાર દ્વારા પણ 90,000 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, આ વખતે ગઢ ગ્રામ પંચાયત દ્વારા લડબી નદીને લઈને શું કામગીરી કરવામાં આવી છે આપણે એમને પૂછશું। સરપંચ શું કહેશો આ લડબી નદી અંગે? લડબી નદી અંગે મારે એટલું કહેવું કે દર વખતે અમને તાલુકા પંચાયતના TDO સાહેબ જોડેથી અમને ગ્રાન્ટ મળે છે, ગઈ સાલ પણ 90,000ની ગ્રાન્ટ મળી અમે સફાઈ કરી હતી। આ વખતે અમે માગણી કરી છે તાલુકા પંચાયતમાં જો અમને ગ્રાન્ટ આપશે કે નહીં આપે તો અમે અમારા સ્વભંડોળમાંથી બી જે થાય એ સફાઈ કરીશું, પરંતુ માનનીય કલેક્ટર સાહેબને નંબર અપીલ છે કે જે આ આપણે નદીની સફાઈ ચાલુ છે આકેસણ મુકામે એના કરતાં અમારે ગઢ મડાણા ગ્રામજનોની ખૂબ માગણી છે કે અહીંયા પાણીનું વહેણ વધારે હોય અને આજુબાજુ 300 ઘર વસવાટ કરતા હોય, દર સાલે નદીના વહેણમાં આ લોકોને ભારે નુકસાન સહન કરવું પડે છે અને નુકસાન થાય છે, તો માનનીય કલેક્ટર સાહેબને મારી અપીલ નમ્ર વિનંતી છે કે સાહેબ એ અમને તાત્કાલિક ધોરણે આર્યુએ સફાઈ કરાવે, અમારા જે નાણાં ભંડોળ છે નાણાં પંચના ભંડોળમાં એટલી પૂરતી સફાઈ થઈ શકતી નથી, તો માનનીય સાહેબને અમારી નમ્ર વિનંતી અરજી છે નમ્ર અપીલ છે કે સાહેબ આ અમારે તાત્કાલિક ધોરણે આ નદીની સફાઈ થાય એવું કંઈક કરે। આ હતા ગઢ ગામના સરપંચ કે જેઓનું કહેવું છે કે હાલ જે આ લડબી નદીની સફાઈ કરવા માટે પોતાની પાસે પૂરતું ભંડોળ છે નહીં અને જે જિલ્લા કલેક્ટર દ્વારા જે હાલ નદીની કામગીરી ચાલુ છે સફાઈ કરવાની આકેસણથી તે જેની જગ્યાએ ગઢની અંદર સફાઈ કરવામાં આવે તેવું કહી રહ્યા છે। આપણી સાથે બીજા જે એક રાજકીય અગ્રણી છે ગોવિંદભાઈ બુટકા, તેમને પૂછીશું કે આજે લડબી નદીની અંદર લગભગ છેલ્લા 10-એક વર્ષથી આ પ્રોબ્લેમ રહે છે, પૂર આવે છે ત્યારે વારંવાર નદી આસપાસના વિસ્તારમાં જે 1 કિલોમીટર વિસ્તારની અંદર લગભગ 2,000 લોકો છે કે જે નદી કાંઠાના વિસ્તારના લોકોને આની અસર થાય છે, તો એમને પૂછીશું કે લડબી નદી અંગે આજે સફાઈ નથી થઈ તે અંગે શું કહેવા માગે છે, શું કહેશો ગોવિંદભાઈ અંગે તમે? આજે આ ગઢની લડબી નદી ઉપર અમે ઊભા છીએ અને લડબી નદીના ઝાડના ઝોકરા બધું દેખાય તમને। માન્ય કલેક્ટરશ્રીને અપીલ છે કે ગઈ સાલે તમે ₹4 કરોડ આ નદી સાફ કરવા માટે ફાળવ્યા હતા, આ 4 કરોડમાંથી તમે જ્યાં ગઈ સાલ કંઈ કામ કર્યું નથી ને આ સાલ તમે જે કામ ચાલુ કર્યું છે તે આકેસણથી
અહીંયા તમે ચાલુ ખરેખર મોટું વેણ ગઢ મડાણા અને ત્યાંથી નદીનું પાણી અહીંયા આવે છે અને અહીંયા જ્યારે ચોખરો વધારે હોય તો ખરેખર કામ પ્રાયોરિટી પ્રમાણે ગઢ અને મડાણા આપવું જોઈએ અને પંચાયતને એવું હોય તો પંચાયતને પણ ખર્ચ આપવું જોઈએ. હું તો એવું માનું છું કે પંચાયતને આ બધા શું કરી રહ્યા છે મને સમજણ પડતી નથી, પણ જો ખરેખર કલેક્ટર સાહેબ સજાગ હોય અને ખરેખર પ્રજાનું કામ કરવા ઈચ્છતા હોય, અંદરથી સાફ કરવા ઈચ્છતા હોય, તો એમને ગઢ અને મડાણાને અને આ બાજુને પ્રાયોરિટી વધારે આપી અને આ કામ થશે. ચાલકું ખબર છે મને કે આ ચોમાસાના ખાલી માત્ર 10 દિવસ બાકી છે, પાણીનું વેણ આવવાનું છે, આ કામ થવાનું નથી, આ ગાંઠ પડી રહેવાની છે. શા માટે આવું કામ કરવામાં પહેલું કામ કરવામાં આવતું નથી, શા માટે એ અમને સમજણ પડતી. શું અમે કંઈ રંધાય છે? કલેક્ટર સાહેબ એની તપાસ કરો, જેને પણ તમે કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટરની પાસે માગો હિસાબ અને કહો કે ભાઈ આટલા 8-10 દિવસની અંદર આ શું કામ ગઢ 13 કિલોમીટર કામ પૂરું થવાના કરવાના છો ખરા, અને નથી કરવાનું શા માટે નથી કરવાના, અને એના પર ખરેખર કડક પગલાં લેવા જોઈએ. અને હું તો કોઈ અધિકારી બધી TDO કલેક્ટર બધે પણ આમાં જવાબદાર છે, કારણ કે એમને કોઈ રસ નથી, એમને આ સારા કામમાં કોઈ રસ નથી. માત્ર માત્ર ને માત્ર ક્યાંથી શું મળે છે એમને એમને રસ છે, અને પદાધિકારી સરપંચ હોય તલાટી હોય કે બધા એમની એમની રીતે કરીને કામ કરતા હોય, પણ એમની પણ આ ના આવડે. મને હું તો એવું માનું છું કે એમને પણ આવડે, કારણ કે કલેક્ટરને બાજી જવું જોઈએ અને TDOને અમે થઈ જવું જોઈએ. મારા ગઢનો અને મારા મડોણાનો મારા આ નદીનો વિકાસ થવો જોઈએ અને આ નદીના ધારો ચોખડે દૂર થવા જોઈએ, એ મારી વિનંતી છે. અને આ આ કામ 70 પૂરું આ સાલમાં નહીં થાય અને આ 4 કરોડની ગાંઠ નહીં વપરાય તો અમે ના છૂટકે ગાંધી આંદોલન કરીશું, ભારત માતા કી જય. આ હતા ગોવિંદભાઈ ભુટકા કે જેઓ પોતે રાજકીય અગ્રણી છે અને પોતે કહી રહ્યા છે કે જે આકર્ષણથી જે કામ ચાલુ છે ગત વર્ષે જે લગભગ 3.69 કરોડના ખર્ચે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એ કામની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ગત વર્ષે 1 કિલોમીટરનું નદી સફાઈનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે ગઢ અને મડાણા છે એ લડબી નદીના એ બંને ગામોને ચોમાસાની અંદર સૌથી વધારે જો પૂર આવતું હોય ને આ બંને ગામોના લોકોને એની અસર થાય છે. તો તેમનું કહેવું એવું છે કે આ જે કામ ચાલે છે તેની જ આકેસણની જગ્યાએ ગઢ અને મડાણાની અંદર આ લડબી નદીની સફાઈ કરવામાં આવે તેવું પોતે ઈચ્છી રહ્યા છે. હવે તો જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર શું પગલાં લે છે. ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, BK ન્યૂઝ ચેનલ.